સુરતમાં દુબઈથી આવેલા રૂપિયા ખાઈ જવા માટે પાંચ મિત્રોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે સીસીટીવી પ્રૂફ માટે બનાવેલો વિડીયોથી જ લૂંટનો નાટક સામે આવ્યું હતું. કાપદા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલીચા રસ્તા પાસે રહેતા કૃષ્ણા છોટુ પાટીલ અને તેના મિત્ર મિહિર ભરત પરમાર સાથે આવ્યો હતો. બંને જણાવ્યું હતું કે તેઓ વેડોડ ભોજનગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપોદ્રાની એસબીઆઈ બેંકની બહાર આવ્યો હતો. રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું તેના એકાઉન્ટમાં અંકિત અજુડિયાએ તેના મિત્ર મારફતે 10 લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા. તેમાંથી 4.5 લાખ રૂપિયા અંકિતને આપવાનું કહેવાનું કહી તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો. 12 વાગે તે નાણા ઉપાડીને બેંકની બહાર નીકળ્યો. તે સાથે જ મોબાઈલ ઉપર 3 શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણા સાથે અપહરણ કરી ગયા હતા. મામલો ગંભીર હોઈને કાપોદ્રા પોલીસ ઉપરાંત ક્રાઇમબ્રાન્ચની ટીમે પણ તપાસમાં જોડાઈ હતી. આખી રાત દોડાદોડી વચ્ચે કાપોદ્રા પોલીસે અપહરણ કરનાર નિશા સલીમ શેખ, સઈદ ઇદ્રેશ મલેક અને ભરીમાતા રોડ વરિયાળી બજારના ફેઝાન યુસુફ શેખને દબોચી લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે તેને કારણે મામલો વધુ ગૂંચવાયો હતો. આ ત્રણેય ચિરાગના ઇશારે જ તેનું અપહરણ કરી કામરેજ છોડી દીધાનું રિટર્ન કર્યું હતું. પરંતુ ચિરાગ 48 કલાકે પણ પોલીસને મળ્યો ન હતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોય આખું પ્રકરણ રહસ્યમય બન્યું હતું. દરમિયાન પોલીસે આરોપીઓ સુધી પહોંચી જતા આખું પ્રકરણ તરકટ હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં સીસીટીવી પણ સામે આવ્યો છે, જેમાં ચિરાગ મોબાઈલ પર કોઈ પણ જબરદસ્તી વિના બેસી જાય છે. આખા લૂંટ અને અપહરણ તરકટમાં 5 મિત્રોનો સમાવેશ થાય છે. ચિરાગ અને કેતન દ્વારા આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પકડાયેલા 3 આરોપીઓ તેની મદદ માટે જેને 40,000 જેટલા રૂપિયા આપવાના હતા. પૈસા ઉપાડ્યા બાદ ચિરાગે માત્ર 10,000 રૂપિયા જ આપ્યા હતા અને બીજા મુંબઈ આવશો ત્યારે આપીશ તેમ કહી જતો રહ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. જોકે અપની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સુધી પહોંચતા તમામ ખુલાસો થયો હતો. આ તમામ આરોપીઓ જ્યારે રૂપિયાના ભાગ પાડવા એકઠા થયા ત્યારે તે પૈકીના એક આરોપીએ આ તમામ વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો અને હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આ તમામ પુરાવા એકઠા કરી ચિરાગ અને કેતનને ઝડપી પાડીની દિશાઓમાં તપાસ હાથ ધરી છે. તારીખ 17/8/2024 રોજ બપોરના 1 વાગ્યાના સુમારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે 2 અરજદારો નામે કૃષ્ણા પાટીલ તથા મિહિર રાઠોડ નાઓ આવેલ અને કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર, જેઓ SBI બેંક કાપોદ્રા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ 3 વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ, જે હકીકતને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB અવસુરનાઓએ ગંભીરતાથી લઈ સૌ પ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 સાહેબ તથા DCP ઝોન 1 સાહેબનાઓને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી, સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક્ટ કરી અને આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે. અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે, જે ચિરાગ મોહન પરમાર જેઓ SBI બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ, તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ, અપહરણના કામે CCTV ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતા બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ. અને ગુનાની હકીકત એવી છે કે આ ચિરાગ મોહન પરમારનાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે, અંકિત અગુડિયા, તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે, તેના 10 લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે. તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ. પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા,
તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય, જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ. આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે. અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગ મોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવાના પડે તે માટે પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલો હોય. જે કામગીરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે. આ ગુનાના કામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.